હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. ને અત્યારે વાગી ગયા છે 10:30 અને હું લઈને જઉં છું આદ્યને કસરત માટે. તો બંને રેડી થઈ ગયા છીએ. આજે પપ્પા ગયા છે આસામ બિહાર, ટ્રેક્ટર આવ્યું છે ખેડવા માટે. તો આજે મને લઈ જવી પડે છે. બાઇક આવડે ને તો આ એક પ્રોબ્લેમ હોય. ને ચેતન આવી તો ગયા છે પણ સૂતા છે, રાતના ગયા હતા ડ્યુટીએ. તો ચાલો, થઈ ગયું છે થોડુંક મોડું, 10 વાગ્યા સુધી પહોંચી જઈએ તો થોડીક વોકિંગ થઈ જાય આદ્યાની. પણ આજે થોડુંક મોડું થઈ ગયું તો વોકિંગ તો થશે નહીં. કસરત કરાવીને જલ્દી જલ્દી ફટાફટ પાછા આવે, કારણ કે બપોરે જમવાનું, હજી રોટલી પણ બનાવવાની છે. શાક તો બની ગયું છે, પપ્પા ટિફિન લઈને ગયા એટલે. તો ચાલો મળીએ સર્વોદયમાં. કાર ઊંચો કર, પગ ઊંચો કર, કાર ઊંચો કર. હા, પકડવાનું નથી, મૂકી દે. ભાવડું કાં ગરી ગયું આગળ. બસ બોલ, માટે ભાગી. બહાર નહીં ફેંકવાનું, અંદર જ રમો. અત્યારે વાગે છે 7, હમણાં જ ખબર પડી કે આજે 13 છે. હું ખીચડી ચડાવવાની હતી તો ચેતને મને કીધું કે આ 13 છે. મગજથી નીકળી ગયું કે 13 છે આજે બનાવવાની ખીર. તો એનું તો દૂધ એટલું બધું નથી કે ખીર બની જાય એટલું. તો બાજુવાળાને વાડીએ ફોન કર્યો તો બધું ડેરીમાં ભરાવવા માટે ગામમાં લઈ ગયા હતા, ત્યાંથી પાછું લઈ આવશે દૂધ. હવે આવે એટલે ખીર મેં કીધું ચોખા તો મૂકી દઉં ચડવા માટે. ત્યાં સુધી બીજી તૈયારી કરીએ, રોટલી બોટલી લોટ બોટ બાંધીએ. રોટલી બનાવી છે કે પૂરી બનાવી છે? લગભગ તો રોટલી જ બનાવીશ. નમસ્કાર મિત્રો, આજે છે અજવાળી 13. અમારે મકાણી પરિવારને 13 હોય છે, 13-14માં. આજે હવે ડિમ્પલ રસોડામાં છે, શું બનાવ્યું છે જોઈએ. આમ તો લગભગ ખીર જ હોય છે, અને એ તો વાસણ ધોવાઈ રહ્યા છે. બસ ખીરને પૂરી બને છે અને શાક પડ્યું છે બપોરનું, ગોવાર બટેટાનું. આવી જાવ, ખીર ખાવી હોય તમને બધાને. તો ખીર બને છે ત્યાં સુધી મેં અહીંયા લોટ બાંધી લીધો હતો, ગાય દોવાથી પહેલાં લોટ બાંધી લીધો હતો. જો આટલો લોટ જ છે, કારણ કે હમણાં પૂરી બને એટલો જ લોટ બનાવે છે બીજો, કારણ કે તાજું તાજો.
રાત્રે રાખતા નથી લોટ અમે, એટલે તાજો તાજો લોટ હમણાં જ વપરાઈ જશે. આ પૂરીમાં મહેમાન આવી ગયા, હજી જમવાનું અમારું બન્યું નથી ને મહેમાન આવી ગયા. શું કે જીમી, બીજા એક મહેમાન આવી ગયા. કેમ ના જો વાટ જોઈને બેઠા હે, હજી એક આવશે. ક્યાં ગયા મળેરું ખમો, હવે હજી બન્યું નથી. જુઓ ફ્રેન્ડના ઘરેથી પેંડા આવ્યા હતા, મીઠું મોઢું આવ્યું હતું, નાનકડી પરી આવી છે ફ્રેન્ડના ઘરે. તો કાલે જ પેંડા આવ્યા હતા, અમે બધાએ તો ખાઈ લીધા, ચેતન બાકી રહી ગયા હતા. ખાવો છે અત્યારે પેંડો ખાવું હે? એને મિષ્ટાનથી બહુ નફરત હે, ખબર નહીં શું હોય. ને મિશ્રીને એટલો જ પ્રેમ હે મિષ્ટાનથી, કેમ મિશ્રણ ભાવતું નથી? તમારી મમ્મી નથી ખવડાયું તમને? તીખું દો હમણાં ભેળ ને ચણા ચટપટી ને એવું દો તો હમણાં જ. નાનકડી બબુડી આવવાની ખુશીમાં તમે બધા પણ કરી લો મીઠું મોઢું. ચેતન તો નથી કરતા એમ? ફાઇનલી મીઠું મોઢું કરી લીધું છે. પેડા ઉપરથી યાદ આવ્યું, પેડાની ખીર એટલે મસ્ત બને ને. આપણે ખીર બનાવતા હોય ને એમાં એને સાકર થોડી ઓછી નાખવાની, બિચારાને પેંડા નાખી દેવાના, અને શાક પેંડાની ચાય પણ બહુ મસ્ત બને. મારા મોટા પપ્પાનો દીકરો છે ને મારો ભાઈ છે ને, એ બનાવે છે ચાય, પેંડાની ચાય બહુ મસ્ત બને, એટલે માવા જેવી ચાય લાગે. તો ક્યારેક એના ઘરે જશું ને ત્યારે પાછા બનાવશો ચાય. પેંડાને પૂછે પેંડાની ચાય ખાધી એને પીધીએ કે દી, સોરી ખાધી એની પીધીએ, ચેતન પીધીએ પેંડાની ચાય? હમણાં રોજ પીવો રા, હમણાં રોજ કંપનીમાંથી આવીને પેલી ચાય પીવે રા. હમણાં ટાઈમિંગ આખું ચેન્જ થઈ ગયું એટલે. ગામડાને વાડીમાં આ એક સારું હોય કે આજુબાજુના પડોશીના હોય એ શાકભાજીને મળી રહે. તો આ કાલે સીતાબેને ગોવાર, દેશી ગોવાર અને આ ગલ શું કહેવાય ગીસોડા સીતાબેને કાલે આ બધા મોકલાવ્યા હતા. અને આજે આ બાજુવાળાએ ભીંડા મોકલાવ્યા છે, એની વાડીએ છે ભીંડા. તો આપણા તો ખબર નહીં ક્યારે થશે. તો એ એક સારું કે જ્યારે શાક હોય આજુબાજુમાં તો શાક લેવું ન પડે, બધા એકબીજાને આપે. અમારી વાડીઓ તો અમે આપીએ, એની વાડીઓ તો એ બગડાડાની. આવી જાઓ પ્રસાદી લઈ લો તમે બધા પણ. તો અહીંયા મેં થોડીક પૂરી બનાવી લીધી છે, તો ગાય માટે ભાણું કાઢી લઈએ, કારણ કે પછી ગરમ ગરમ ખીર હોય ને તો થોડીક વાર ઠંડી થઈ જાય ને, તો વાંધો ના આવે. ગરમ ગરમ ખીર હોય ને ગાય ખાઈ નથી શકતી, તો કીધું હું પહેલાંથી કાઢી નાખી દો, એટલે પા ને પછી બનાવું બીજી પૂરી. અહીંયા પૂરી વણાઈ રહ્યું છે, બાજુ તળાઈ રહી છે, અહીંયા કને ખીર અને થાળી વાટકા છે, ગાયો માટે પ્રસાદ કાઢેલો છે. શું કહો છો? કાંઈ કેતો નથી, આવી જજો ભલે. તમે બધા ખીર પૂરી ખાવી હોય તો કેવા થાય છે તમારું? રાજેશભાઈ વારંવાર કહે છે આવું છે તમારા ઘરે, આવું છે, આવું તો આવી જાઓ. આવું ત્યારે કમેન્ટ કરજો, ત્યારે અમે એડ્રેસ આપી દઈશું. શું બરોબર બરાબર ને? તમારે એને ગોલ કેમ થાય છે પૂરું આમ બધી રોટલી? મેં એક વખત હું કોલેજ ભણતો હતો ને, અહીં એક વખત ટ્રાય કરી હતી રોટલીને, આમ પાંચકા દસકા જેવી થઈ ગઈ. ને એ રોટલી તમને જોવી હોય ને તો ફેસબુકમાં પણ એનો ફોટો અપલોડ કર્યો હોય, જોઈ લેજો. મેં જોયું. તો હાલો ફ્રેન્ડ્સ, ગાયોની પ્રસાદી અને ગાયોને જમાડી આવીએ. નિયાણીથી પહેલાં પણ ગાયોને જમાડી. ખીર ખાતી નથી, ખાલી પૂરી ખાઈ રહી. એને ખાતે નથી ઓળખ.
તમે ડિમ્પલની સ્પીડ જુઓ, 5G થી પણ વધારે છે. અમે ખાલી ગાયોને પ્રસાદી ખવડાવવા ગયા ત્યાં સુધી તો આટલી પૂરી બધી રેડી થઈ ગઈ. શું કહેવું, પ્રેક્ટિસ ની ઓલી એ પ્રેક્ટિસ, એક જ કામ વારંવાર વારંવાર કરવાથી ને પ્રેક્ટિસ વધે, અનુભવ વધે, કે અનુભવ વધે. આ જુઓ મારા ગેડા ની આણી, હાથે થી ખીર ગાયરા. આ ઊંચું કર, ખીર છે એ હવે બેસી ગયા છે. લાડવા નથી ભાવતા, ખીર બહુ ભાવે. લાડવા સ્વીટ હોય, ખીર સ્વીટ હોય. બાકી બુંદીના લાડવા દો, મોતીચૂરના લાડવા દો, એક કિલો ભેગા. ચોટી કેમ વીકી નાખી? ગરમી નથી, હવે ગરમી નથી આ જીથાપમાં. હે તો મસ્ત જમીન થઈ ગયા છે ફ્રી. અને હવે ચેતન પણ ચાલે ગયા કંપનીમાં, અને હવે આદ્યાબેન સૂવે ત્યારે કામ થાય બધાનું. હવે ઊંઘ તો બહુ આવે છે, હમણાં ડેલીના 12 વગાડેલી, રાતના 12:30 ટાઈમ. એને કંઈ પોતે બસ સવારના 9 વાગ્યા સુધી સૂતી હોય, ગમે એટલી ઉઠાડો ઉઠે નહીં, 9 વાગ્યા સુધી ઊંઘ પૂરી ન થાય તે સુધી. ક્યાં મેં ધોઈને ચોખ્ખા કરી નાખ્યા, તો હવે સમારી લઈએ. મારાથી મોર માતાજી બેસી ગયા. ઓ માતાજી, કેટલા વાગે હોઈશ? કેટલા વાગે? 4 વાગે. 4 વાગે તો ઉઠ્યો. હોઈશ કેટલા વાગે? ઘેર વાગી ગયા છે. અને જો હજી કઈ છે ઊંઘનું, કઈ એક ધાડ છે ઊંઘના, જેને રમવું હોય હજી જોડે નાટક ચાલુ છે. માથામાં પીછી નખાવો ને ફુગા બનાવી દો ને. તો ચાલો આદ્યાબેનો તો હજી કલાક સુધી આવું ને આવું ચાલવાનું છે. 11 વાગે છે, હજી 1 કલાક છે. બાંધી દઉં, બાંધી દઉં ઊભી રહે. તો જો તમને હા બાંધી દઉં, 1 મિનિટ ઊભી રહે. ફોન રાખી દઉં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. અને હજી સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળીશું આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.